आचार्य तरीके पदोन्नति मळता शुभेच्छा सन्मान समारोह इलोल हाईस्कूल पटांगण योजायो। આ પ્રસંગે શ્રી નૂતન કેળવણી મંડળના હોદ્દેદારો નટુભાઈ કેપટરે, સુલેમાનભાઈ દાંતેલિયા, નટુભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ વણકર, ઇકબાલભાઈ ખનુશિયા, પૂર્વ શિક્ષક, શાળા પરિવાર, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। પ્રાર્થના બાદ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને પરિચય શાળાના આચાર્ય અનરવર અલી ખનુશિયાએ આપ્યું હતું। તેની સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આવનાર બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવે તેવા આશીર્વચન આપ્યા હતા તથા જીવનમાં પ્રગતિ મેળવી તમામ શાળાનું નામ રોશન કરો તેવા શુભેચ્છા પાઠવી, વધુમાં શાળામાંથી વયનિવૃત્ત થતા એલિઝાબેથ પેપાવંશી તેમનું જીવન સુખદાયી તથા નિરોગીમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી। આ સાથે શાળામાંથી આચાર્ય તરીકે પરડોલ વિદ્યાવિહારમાં નિમણૂક પામનાર નૈલેશકુમાર ડી પટેલ સાહેબને પણ ઇલોલ હાઈસ્કૂલની જેમ જ ત્યાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી શાળાનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને ફૂલોની ફોરમથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શાળામાં બાળકોમાં શિક્ષણ સંસ્કાર અને સદગુણોનું સિંચન કરનાર એલિઝાબેથ પેપાવંશી અને નિલેશભાઈ પટેલને શાલ, ફૂલહાર તથા ભેટ આપી તેમનું સન્માન કર્યું। આ સન્માન કેળવણી મંડળ શાળા કર્મચારીગણ ઇલોલ હાઈસ્કૂલની સહકારી મંડળી શાળાના વિદ્યાર્થીઓ પૂર્વ શિક્ષકો દ્વારા તેમને ભેટ અર્પણ કરી સન્માન કર્યું અને અલગ પ્રકારનું વાતાવરણ બની ગયું। સન્માન કર્યા બાદ બાળ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તેમજ તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વગેરેને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ત્યારબાદ ધોરણ 12માંથી વિદાય લેનાર આરજુ મેમણ પોતાના શાળા જીવનના અનુભવો રજૂ કરીને શાળાની યાદો તાજી કરી તથા શાળાના ગુરુજનોનો આભાર વ્યક્ત કર્યો। તે જ રીતે વિદાય આપનાર વિદ્યાર્થી તરીકે ધોરણ 11 ની વિદ્યાર્થીની અફિકા વિજાપુરાએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી સન્માન મેળવનાર એલિઝાબેથ પેપાવંશી તથા નિલેશભાઈ પટેલ દ્વારા મળેલા સન્માનનો પ્રત્યુત્તર આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાના વિકાસ માટે દાનનો ચેક શાળાના આચાર્યને અર્પણ કરી શાળાનું ઋણ અદા કર્યું હતું। અંતમાં નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી નટુભાઈ કે પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। નિવૃત્ત થનાર શિક્ષકોને શુભેચ્છા પાઠવી જીવનમાં આગળ પ્રગતિ કરતા રહો તેમ જણાવ્યું હતું। ત્યારબાદ નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી એવા સુલેમાનભાઈ દાંતરેલિયા સાહેબ દ્વારા પણ પોતાની આગવી છટામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને છેલ્લે શાળાના સુપરવાઇઝર મોહમ્મદ સલીમ ભગત દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકો તથા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભરતકુમાર પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। ब्यूरो चीफ आबिद अली भूरा।